ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करू छू अरुज किचन में। आज आप बनावशू तुरिया पात्रा नु शाक। तुरिया पात्रा ना शाक माटे आपणे आ बे तुरिया लीधा छे, आ आपणे पात्रा लीधा छे जे आपणे बनावी लीधा छे। आ पात्रा नो वीडियो तमने आपणी चेनल में मळी जशे, पात्रा कई रीते बनावाये। आपणे नमक लीधुं छे, स्वाद प्रमाणे नमक नाखशू। अर्धी चमची आपणे हळदर लीधी छे, एक चमची आपणे ધાણા જીરું લીધું છે, અડધી ચમચી આપણે વઘાર માટે આખું જીરું લીધું છે, આ હિંગ લીધી છે વઘાર માટે, અડધી ચમચી આપણે રાઈ લીધી છે વઘાર માટે, અને આ લાલ મરચું છે કાશ્મીરી એક મોટી ચમચી। આમાં આપણે આદુ મરચા અને લસણ, આમાં આપણે ઝીણા વાટી લીધા છે। એકદમ ઝીણું આપણે વાટી લીધું છે। એને આપણે એક વાટકીમાં કાઢી લેશું। પેલા આપણે તુરિયા કાપી લેશું। આ રીતે આપણે પેલા એને ચાખી લેવાના કે કડવા નથી ને એમ, નહીં તો પછી આપણું શાક બેકાર જાય। તો પેલા આપણે આને ચાખી લેવાનું, પેલા જ ચાખી લેવાનું, નહીં તો પછી મહેનત કરીને ફેંકી દેવું, એના કરતા આપણે પેલા જ ચાખી લેવાનું આને। આ આપણે મીઠું જ છે, કડવું નથી। આને આપણે આ રીતે આ જાડી છાલ છે એને કાપી નાખવાની આ રીતે। આનો સંભારો પણ બહુ સરસ થાય છે, આપણે આગળ બનાવશું પછી। મસ્ત સંભારો થાય છે આનો। આ રીતે આપણે છાલ કાઢી નાખવાની, જાડી જાડી છાલ છે એ। આપણે તુરિયાને છાલ કાઢી લીધી છે, આ રીતે આપણે ગોળ ગોળ એને સુધારી નાખશું આ રીતે। બધા તુરિયા આપણે સુધારી લીધા છે આ રીતે ગોળ ગોળ। હવે આપણે આ એક પેન લીધી છે, એમાં તેલ મૂકશું, ગેસ ચાલુ કરશું આપણે, એમાં આપણે તેલ મૂકશું વઘાર માટે। તેલ આપણે થોડુંક વધારે લેશું, ગરમ થવા દેશું। ત્રણ થી ચાર મોટી ચમચી આપણે તેલ લીધું છે, તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ નાખશું પહેલા। પછી જીરું નાખશું, આ હિંગ નાખશું, ને પછી આપણે આ તુરિયા નાખશું। હવે આપણે આ લસણ ને આદુ મરચાની પેસ્ટ ક્રશ કરેલા એ નાખી દઈશું, બરાબર મિક્સ કરી લે હું આ રીતે।
હવે આપણે હળદર નાખી દઈશું ને મીઠું નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું આપણે નાખવાનું. હવે આપણે આ ધાણા જીરું નાખી દઈશું ને લાલ મરચું નાખી દઈશું, બધું મિક્સ કરી લઉં આ રીતે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે આમાં પાણી નાખશું. આ રીતે આપણે તુરિયા બુડે એટલું પાણી નાખવાનું છે. હવે આપણે આને તુરિયાને ચડવા દેશું, પછી આપણે એમાં પાત્રા એડ કરશું. ઢાંકી દેશું આને આપણે 2-3 મિનિટ માટે. હવે આપણે ચેક કરી લઈએ તુરિયા ચડી ગયા છે કે નહીં. તુરિયાને ઝાઝી વાર નથી લાગતી ચડતા, આ સહેજ રસાવાળું જ શાક સારું લાગે છે ખાવામાં. એકદમ આપણા તુરિયા ચડી ગયા છે અને 5 મિનિટ લાગે છે પાકતા. હવે આપણે એમાં પાત્રા નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લઉં આ રીતે. આને થોડી વાર ઢાંકી દેશું 2 મિનિટ માટે. આ આપણું શાક ઉકળી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું. શાક આપણે નીચે ઉતારી લેશું. હવે આપણે સર્વ કરી લેશું. આ થોડું રસાવાળું જ સારું લાગે છે. તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તુરિયા પાત્રાનું શાક તમને કેવું લાગ્યું.